સર્ચ કરતા જોઈએ, બરોબર છે? કેવી રીતે આપણે સર્ચ કરી શકીએ? પછી આપણે સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર જોયું હતું, સર્ચ કરતા શીખ્યા હતા, બરોબર છે? ત્યારબાદ આજે આપણે શીખીશું ઈમેલ, બરોબર છે? ઈમેલમાં શું છે? તો કે ઈમેલ છે એ આપણે એક પ્રકારનું ટપાલ છે, ઇલેક્ટ્રોનિક મેઈલ એટલે ઇલેક્ટ્રોનિક ટપાલ સેવા એટલે કે ઈમેલ. આપણે ટપાલી પાસે ટપાલ ને બધું મોકલીએ એવી જ રીતે સેમ પ્રોસેસ આપણે કમ્પ્યુટરમાં કરી શકીએ છીએ, બરોબર છે? તો આજે આપણે ઈમેલ વિશે થોડુંક જાણી લઈએ. જુઓ, ઈમેલ છે એ શું છે? તો કે આ છે ઈમેલ નો સિમ્બોલ છે. તમે આવો સિમ્બોલ તો તમે બધાએ જોયો જ છે, બરોબર છે? એટલે ઈમેલ વિશે જાણીએ. ઈમેલ એટલે શું? તો કે ઈમેલ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક મેઈલ એટલે કે ઈમેલ. ઈમેલમાં તમે ઈમેલ એટલે શું? કોઈ પણ લખાણ, ચિત્ર, અવાજ, બરોબર વગેરે વસ્તુ હોય, મારે બીજાને મોકલવી હોય, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર વગેરેને મોકલવું હોય તો ઈમેલનો ઉપયોગ થાય છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે, તમારી સ્વાધ્યાયમાં પણ નવનીતનું ઈમેલ લખેલું છે, બરોબર છે? તમે જોશો ને તો તમારા સ્વાધ્યાયમાં અથવા તો તમે કોઈ પણ જો તમે છે ને તમારી સાદી પોથી લઈને બેઠા હોય ને તો જુઓ તમારા પુઠ્ઠામાં લખેલું છે ઈમેલ આઈડી publication@navneet.com. હું છે ને પેજ નંબર 25 ઉપર જે ઈમેલ આઈડી છે એ હું નથી કહેતી. આ નવનીત કંપની છે, બરોબર છે? તમારી બુક્સ છાપે છે એનું ઈમેલ આઈડી તમારી બુકમાં આપેલું છે, બરોબર છે? કોઈ પણ હોય, તમે સંસ્થામાં જાઓ, ગમે ત્યાં જાઓ તો એ લોકો પોતાનું ઈમેલ આઈડી આપે છે. એના મદદથી તમે મેસેજ સેન્ડ કરી શકો. મોટી મોટી યુનિવર્સિટી હોય ને તમે એક્સટર્નલમાં કરતા હોય ને તેમાં તમારે એ લોકો સાથે કોન્ટેક કરવો હોય તો કઈ રીતે કરી શકો? તો કે ઈમેલની મદદથી જ કરી શકો તમે, બરોબર છે? બરોબર, આ આપણે ઈમેલ એટલે શું, બરોબર છે? એ વસ્તુ જોઈ. ઈમેલ આઈડીમાં ઈમેલનું સરનામું પણ હોય છે, બરોબર છે? જો તમારી બુકમાં આપેલું છે પેજ નંબર 25 ઉપર પેલું છે યુઝર નેમ, ડોમેઇન અને ડોમેઇન નેમ, બરોબર છે? પહેલા તો આપણે જોઈ લઈએ ફ્રી ઈમેલ સેવાઓ કઈ કઈ છે. જીમેલ, યાહુ મેલ, બરોબર, આ બધી શું છે? તો કે ફ્રી ઈમેલ સેવા જીમેલ અને યાહુ બે છે એ ફ્રી ઈમેલ સેવા છે. પછી અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ શું છે? તો કે તમે જો abc@xyz.com તમારી બુકમાં આપ્યું છે navneet.ahd@navneet.com. એટલે શું નવનીત છે એ શું છે? યુઝર નેમ. અને અહીંયા એબીસી શું છે? યુઝર. એટ ધ રેટ શું છે? તો કે ચિહ્ન છે. તમે કેમ એટ ધ રેટ છે કમ્પલસરી છે. તમારે કે મકાનનું નામ તમારું ડબલ કોટેશનમાં લખો છો, બરોબર? સરનામું લખો ત્યારે મકાનનું નામ ડબલ કોટેશનમાં લખો છો. આ ટોપિક મેં સૌથી પહેલા કે બીજા લેક્ચરમાં તમને લોકોને સમજાવેલો હતો, બરોબર છે? ડોમેન નેમ, એટ ધ રેટ, બરોબર છે? આ બધા શું છે? તો કે તમારા જે છે એ ઈમેલ એડ્રેસ છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે ઈમેલનું ખાતું ખોલવા માટે કઈ રીતે ઉપયોગ કરાય છે, બરોબર? સૌથી પહેલા તો ઈમેલ આપણે કરતા હોય તો એના માટે શું જરૂરી છે? તો કે ઈમેલ માટે આપણે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ફરજે તમે જ છો, તમારે ઘરે મારે આવવું હોય, બરોબર? તમે જમવા તો બોલાવો, હાલો મેડમ આવજો મારી ઘરે બર્થડે પાર્ટીમાં, પણ તમને એડ્રેસ જ ન આપો તો, બરોબર છે? હું કઈ રીતે આવું? તો આ એના જેવું છે. તમે ઈમેલ મોકલો તો એમાં માટે તમારે ઈમેલ આઈડી હોવું કમ્પલસરી છે. બીજી વસ્તુ મેં તમને બતાવી છે કે ઈમેલ આઈડી કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તો કે બેંકમાં, ઓફિસમાં, ટિકિટ બુક કરવામાં, શાળામાં, કોલેજમાં, રેલવેમાં, એરપોર્ટમાં, બધી જગ્યાએ તમારે ઈમેલ આઈડીનો ઉપયોગ. ચાલો બાળકો, આજે ઈમેલ આઈડી બનાવતા શીખવીશ, બરોબર છે? આજે છે ને જે લોકો ઈમેલ આઈડી બનાવતા આવડતું, તમે નવો મોબાઈલ લ્યો ને સૌથી પહેલા તમારું છે ઈમેલ આઈડી. મોબાઈલ ચાલુ કરો, જો તમને ખબર હોય ને મોટા ભાઈ બહેન
Very good. The process type, yes, you wait for you to page number 29 for the verification code of Pamago. You have never been in page number 30 for I put you, your account has been successfully created. Maripoli offices have you. But page number 31 with Hakuna. Page number 31 for the first of Jamarche. For the first of Javido, two. પેલી લાઈન છે એને આપણે શું કહીએ છીએ ટાઇટલ બાર તમને આવડતું જોઈએ છે કારણ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ બાર પેલી લાઈન ને આપણે ટાઇટલ બાર કહીએ છીએ ટાઇટલ બાર પર ટોટલ કેટલા બટન હોય છે ત્રણ મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ નંબર છે વચ્ચેના બટનના બે સ્ક્રોલ ડાઉન અને મેક્સિમાઇઝ નંબર છે હવે ત્યારબાદ ટાઇટલ બાર બરોબર એ આપણે સમજ્યા પછી શું છે એડ્રેસ બાર બરોબર છે આ જે છે એડ્રેસ બાર છે અને F5 થાય છે એટલે રિફ્રેશ થાય છે આ બધી વસ્તુ વિન્ડોઝ આપણે સમજ્યા એ ફર્સ્ટ કે સેકન્ડ થઈ છે બરોબર છે ત્યારબાદ તમને સમજાવવાનું છે સાઇન ઇન સાઇન આઉટ બરોબર છે અહીંયા જો સાઇન ઇન અને સાઇન આઉટ પણ કરી શકો છો બરોબર છે અહીંયા ઓપ્શન આવે છે બરોબર આ મને અત્યારે યાહૂ માંથી જાહેરાત વગેરે જોવા પણ જો થાય તો તમારી પાસે ઘણા બધા
ডাইবে, তোমার ছোটস নাও হয়েছে, তোমার মেসেজ নাও হয়েছে, তাও তুমি শু করো ছো, ডিলিট করা না হয়েছে, বরোবর ছো, তো থোড়ি বাদি জাহেরাত দেবে গেল, তুমি থাই গেল না, জাহেরাত সাচ্চি না, যে যদি হয়েছে, ক্যার বাচ্চি লেস তো এবার তোমার মেসেজ কেমন কিছু স্পাম, বরোবর ছো, ইয়ার বাচ্চি ড্রেস থেকে তোমার মেসেজ হয়েছে, তোমার কিছু চাই, তো যা তোমার মেসেজ সীমা হয়েছে, ডিলিট হয়ে গেছে, ড্রেস તમારે કોને મેસેજ મોકલવો છે બરોબર છે તમારો સબ્જેક્ટ શું છે પછી તમે અહીંયા તમે એનું ટાઈપ કરી શકો પછી તમે ડાયરેક્ટ શેર કરી શકો ફાઇલમાં મોકલી શકો છો બરોબર છે જુઓ બાળકો તમારી સારી પોતાના છે મેં કેવી રીતે મોકલું એ તમને સમજાવવા માંગુ છું પણ તમને સમજાવું એજ પદ્ધતિ ઉપર મેલ કેવી રીતે ધારો કે અહીંયા બરોબર છે આ બધી વસ્તુ એકમાં આવી જાય અને અત્યારે મારે કોને મોકલવો છે નહીં તો આપણે કીધું કે આપણે સ્કૂલમાં જ મેલ મોકલીએ આપણી સ્કૂલ મેલ આઈડી છે પ્રાઇમરી સ્કૂલ સીએચ આપણે મેલ આઈડી ટાઈપ કરી તમારે સબ્જેક્ટ ટાઈપ કરવો તમારે શું મોકલવું છે ફોટોસ મોકલવો છે કાંઈ પણ બરોબર હું અહીં લખું છું ફોટોસ અથવા તો ગ્રીટિંગ લેસ હવે મારે અહીંયા એક વ્યક્તિ ને નહીં મારે બીજા બે વ્યક્તિ ધારો કે હું આ મેસેજ મને મને મોકલું છું એટલે આ મેલ આઈડી પર તો આ મને મને મોકલું છું તમે અહીંયા જેટલા આઈડી એડ કરો એટલા કરી શકો હું અહીંયા મેસેજ લખું છું હેલો ભૂલાઈ ગયો ને બરોબર સામે હોત તો તમે લોકો એમ કે કા મેડમ એમ ઓ ભૂલાઈ ગયું તમારા ફટાફટ લખી જ નાખ્યું તમે મને કયો નહીં પેલ બરોબર છે આટલું થઈ ગયું મારે અને પછી મારે શું કરવાનું છે મેલ છે લી જ્યાં જ્યાં જાય ત્યાં જાય જો આ મેં મેસેજ ટાઈપ કરી નાખ્યું તમે જો અહીં તમને દેખાય છે મારે બ્લુ પટ્ટી આવે છે અને અહીં બોલ્ડ કરી શકું આની જે બોલ્ડ કરી શકું ઇટાલિક કરી શકું અહીં તમને દેખાય છે મારે અહીં બ્લુ પટ્ટી આવે છે એરર ના બરોબર છે પછી અહીં તમારે સેટ નો ઓપ્શન છે બરોબર છે આ તમે મેલ સેટ કરી શકો છો ડિલીટ કરો ગાય ડિલીટ કરવાનો ઓપ્શન છે એર પાસ છે સેટ કરો છો બરોબર છે મારે આ મેલ સેન્ડ થાય છે એક તો મેલ મે સીકેજી પ્રાઇમરી સ્કૂલ માં મને એક મેસેજ છે મને મને મોકલી જો હું છે રિફ્રેશ કરીશ ને મને મને મેલ મળી જશે ઇન્બોક્સ માં છે રિફ્રેશ કરીશ ને મને મને મેલ આવશે જોઈએ આપણે બરોબર જો આવ્યો દેખાણું બધાને મને મને મેસેજ આવ્યો કે અહીંયા શું આવ્યું ક્યાંથી મેસેજ આવ્યું મને મને શું તો કે ફોટોસ મેસેજ ના શું છે તો કે હેલો ગુડ મોર્નિંગ આજ મેસેજ મારે ફોરવર્ડ કરવો હોય તો અહીંથી ડાયરેક્ટ ફોરવર્ડ કરી શકું છું અહીં મારે રિપ્લાય કરવો રિપ્લાય કરી શકું તો સમજાઈ ગયું બધાને બરોબર છે જો તમારા પેજ નંબર 50 ઉપર તમને બતાવવામાં આવ્યું છે પછી પેજ નંબર 51 ઉપર તમને ડિલીટ મેસેજ કરતા સંપર્ક છે
ચાલી અહીં થી કયો inbox માંથી મેસેજ કયો ગયો અને ક્યાં આવી ગયો ટ્રેસ માં અથવા તો ડિલીટ આઈટમ એ વસ્તુ આપણે જોઈ ત્યાર બાદ જુઓ કે કેટલું પેજ ઉપર ઉપર કેવી રીતે ડિલીટ કરવું મેસેજ અથવા ધારો કે તમારે કોઈ મેસેજ આપે છે તો ડિલીટ કરવા આવે તમે બનાવી શકો છો બરોબર એને પણ એનામાં પણ તમે શેર કરી શકો